અને હું હંમેશા કથામાં કહેતો રહું છું કે જિંદગીમાં અમુક વસ્તુ છૂટી જાય એના કરતા યથાયોગ્ય સમયે અમુક વસ્તુઓનો ત્યાગ કરવો, અમુક વસ્તુને છોડી દેવી જોઈએ. સાહેબ, હવે મોઢામાં દાંત ન રે અને પછી આપણે ગામના ચોરે બેઠા બેઠા બણગા ફૂકીએ, હા હવે હું કઈ ચણાની શાક નથી ખાતો. તારે ખાવું તો ઘણું છે, ખવાતું નથી. આ તે મૂકી નથી દીધું, મોઢામાં દાંત નથી એટલે તારાથી નથી ખવાતું, આને છોડ્યું ન કહેવાય. આ તો તારાથી નથી ખવાતું એટલા માટે તું નથી ખાતો. મહાપુરુષો કહે છે, ભાગવતકાર કહે છે, યથાયોગ્ય કાળમાં યથાયોગ્ય વસ્તુનો તમે ત્યાગ કરી દો. નિવૃત્તિનો માર્ગ બતાવ્યો છે. જે સમયમાં જે કામ સારું લાગે ને એ કામ ત્યારે કરાય, બાકીના પછીના સમયમાં તમે એ કામ કરો તો એ કામ તમારા હાથમાં શોભે નહીં. તમે 70 વર્ષ 75 વર્ષના થાવ અને પછી તમે પેલું બુલેટ લઈને નીકળો તે શોભે? યુવાની અવસ્થામાં બુલેટ શોભે, કોલેજ કાળમાં એ બુલેટ શોભે. પછી તો આપણને એ ફોર વ્હીલમાં આગળની સીટમાં બેસાડે ને તો આપણે શોભીએ 70 વર્ષે. અમુક આવરદા હોય સાહેબ, અમુક અવસ્થામાં અમુક કાર્યો સારા લાગે. 4 અવસ્થાઓ આપણા જીવનની પાડી છે, 4 વિભાગ પાડ્યા, 4 આશ્રમોની વાત છે. પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ, બીજો આશ્રમ ગૃહસ્થાશ્રમ, ત્રીજો આશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લો આશ્રમ સંન્યાસ્રમ. આ 4 આશ્રમો 4 નદીઓના કિનારે વિતાવવાની વાત છે. મનુષ્ય જીવનની આવરદા 100 વર્ષ નહીં, 1 થી 25, 26 થી 50, 51 થી 75, 76 થી 100. 4 વિભાગો પડ્યા છે. 1 વર્ષથી 25 વર્ષ છે તમારે બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાનું અને સરસ્વતી નદીના કિનારે લેવાનું. કારણ, સરસ્વતી નદીના કિનારે એટલે કે વિદ્યા અભ્યાસ કરવાનો. 25 વર્ષ સુધી ભણાય, પછી 30 વર્ષ 35 વર્ષ સુધી ભણ્યા જ ન કરે. 25 વર્ષ સુધી વિદ્યા અભ્યાસ શોભે, વિદ્યાનો અભ્યાસ મેળવવો 25 વર્ષમાં. વચમાં તો હતું આપણે ગરડાઘર, વચમાં આપણે પેલું પ્રૌઢ શિક્ષણની એક વાત આવી હતી. સવારે દીકરાનો દીકરો ભણવા જાય અને દી આથી મેં પછી દાદા જાય, દાદો દીકરો બે સ્કૂલમાં ભણવા જાય. પાકા ઘડે કોઈ દી કાઠા ચડે નહીં. ભણવું હોય તો એ લઘુ વયમાં નાનપણમાં ભણી લેવાય. પ્રાથમિક શાળામાં કવિતા આવતી, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું, સુકાણા મૂળ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. ગજબ હાથે ગુજારી સાહેબ, વિચાર્યું નહીં લઘુ વયમાં. તારે ભણવું હોય તો વિદ્યાલય તમારે બાળપણમાં ભણી લેવાય. ખેતરમાં વાવેલું અનાજ બળી જાય અને પછી અનરાધાર વરસાદ થાય શું કામનું, સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું. પાપ કર્મમાં પાછું વાળું જોવે ને પછી કે હાલ હું કાશીએ નહીં આવું તો એમ ગંગા તને કઈ પવિત્ર નહીં બનાવે. ગજબ હાથે ગુજારી અને પછી કાશી ગયાથી શું, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. માટે આવરદાની અંદર 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવું, 26 વર્ષ થી લઈ અને 50 વર્ષ તમારે નર્મદાના કિનારે ભૌતિક સુખોને માણી લેવા, 51મા વર્ષમાં પ્રવેશ થાવ એટલે યમુનાના કિનારે. કારણ, યમુનાનો કિનારો એટલે ભક્તિનો કિનારો છે, એ ભક્તિના કિનારે રહેવું. વનમાં પ્રવેશ થાય એટલે ભક્તિ કરાય, જંગલમાં માણસ શું કામ જાય તો કે ભગવાનને ભજવા, માટે ભગવાનને ભજવા. અને ત્યારબાદ
આપણને એમ લાગવા લાગે કે હવે કદાચ અંત સમય નજીક આવ્યો છે તો સંન્યાસ લઈ લેવો અને ગંગાના કિનારે એટલે કે તીર્થયાત્રામાં જઈ અને ભગવાનનું યજન કરવું. સંન્યાસ એટલે તમારે ભગવા કપડા પહેરી લેવા, ઘર મૂકીને વયું જવું, આવું નહીં. ઘરમાં રહીને પણ ઘરને છોડી દેવું, ઘરમાં રહીને પણ ઘર ત્યજી દેવું, વ્યવહાર ત્યજી દેવું. છોકરાઓને જે કરવું હોય તે કરે. હું તો એમ કહું 50 વર્ષના થઈને એટલે 51મા વર્ષમાં પ્રવેશ કરી, વનમાં જઈને તઈ છોકરાને વ્યવહાર દઈ દેવાય કે લ્યો ભાઈ અત્યાર સુધી અમે વ્યવહાર કર્યો, હવે તમે કરો. પણ આપણે તો 70-70 વર્ષ સુધી થાય તો આપણે વ્યવહાર ન મૂકીએ. 70 વર્ષના થઈને એમાંય ગામડામાં કોકના છોકરાના લગ્ન હોય અને હાજે નોતરું દેવા આવે ને કે કાલી એક જણાને જાનમાં આવવાનું, તરત કે મારા ધોળા કપડાં કાઢી રાખજો સવારે વહેલું જવાનું. અરે હવે ધોળા કપડાં પહેરીને આપણે ન જવાય, છોકરાને જાનમાં દેવા દેવા, છોકરાને મોકલાય જાનમાં. આપણે 70 વર્ષ સુધી જાનમાં ગયા, પછી બને એવું આપણે 70-75 વર્ષ સુધી વ્યવહાર મૂકીએ નહીં એટલે આપણા છોકરાને વ્યવહાર દઈએ નહીં, અને પછી આપણે વ્યવહાર મૂકવાનો સમય આવે ને ત્યાં આ સમય એવો થઈ ગયો છે કે દીકરો મોટો થઈ ગયો હોય, દીકરાનો દીકરો મોટો થઈ ગયો એટલે સીધો વ્યવહાર એના હાથમાં, એટલે આપણા છોકરાને તો ગામમાં 5 જણા ઓળખે નહીં, કારણ કે કોઈ દી ક્યાંય જવા દીધો નહીં. જાનમાં તો કે હું, ઢેગમાં તો કે હું, જ્યાં હોય આપણે જ જવું. ઋષભદેવજી મહારાજ કહે છે યથા યોગ્ય સમય તમારે તમારા જીવનની અંદર સમયાંતરે વૈરાગ્ય લેવું, સમયાંતરે સંસારનો ત્યાગ કરવો, ઘરનો નહીં સંસારનો. એ વૃષભદેવજી મહારાજ નિવૃત્તિનો માર્ગ બતાવ્યો, એમને ત્યાં 100 સંતાન થયા. 100